घटना सर्जवा पामी छे, झूलता पुल तूटवानी त्यारे वडाप्रधान नरेन्द्र मोदी મોરબીની જ્યારે મુલાકાત લેવાના હોય ત્યારે ખાસ કરીને તંત્ર દ્વારા જે રિહર્સલની જે કામગીરી છે તે કરવામાં આવી છે. ખાસ મોરબીમાં ઈજાગ્રસ્તોની પીએમ મોદી મુલાકાત લેશે ત્યારે પરિવારજનોને પણ તેઓ સાંત્વના પાઠવવા આવશે. તે મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. પીએમની મુલાકાત પહેલાં અધિકારીઓ દ્વારા જે રિહર્સલ હોય છે તે પણ કરવામાં આવ્યું છે. ઝૂલતો પુલ તૂટવાનો મામલો, વડાપ્રધાન મોદી આજે મોરબીની મુલાકાતે ઈજાગ્રસ્તોની તેઓ મુલાકાત કરવાના છે. મૃતકોના પરિવારજનોને તેઓ સાંત્વના પાઠવશે. મોદી સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. પીએમની મુલાકાત પહેલાં અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાનો મામલો, વડાપ્રધાન મોદી આજે મોરબીની મુલાકાતે. મોરબીમાં ઈજાગ્રસ્તોની તેઓ મુલાકાત કરશે. મૃતકોના પરિવારજનોને પણ તેઓ સાંત્વના પાઠવશે. સિવિલ હોસ્પિટલની તેઓ મુલાકાત કરવાના છે. જોકે સર, સત્તાવાર મૃત્યુઆંક છે 134 સામે આવ્યો છે. આપણે જણાવ્યું કે જે ઘટના ઘટી હતી એ ખૂબ જ હૃદય દ્રવી ઉઠે આ પ્રકારની ઘટના હતી. રવિવારે સાંજના સમયે તહેવારોનો માહોલ હોય અને બેસતા વર્ષના દિવસે એટલે કે નૂતન વર્ષના દિવસે જ જે પુલનું ફરી એક વખત લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યાં સમગ્ર દુર્ઘટના ઘટી હતી. ત્યારબાદની જો વાત કહીશ આપને તો અત્યારે આપણે એ જ સ્થળા ઉપર છીએ કે જે સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારની રાત્રે અનેક જે કહી શકાય કે મૃતદેહો છે એ એક પછી એક અહીં લાવવામાં આવતા હતા અને એક પ્રકારે કહી શકાય કે જે સતત અને સતત જે હોસ્પિટલની અંદર લોકોનો જમાવડો એકત્ર થતો હતો. અનેક જે આ ઘટનાના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સરકાર પણ ત્વરિત એક્શનમાં આવી ગઈ છે. વિપક્ષ પણ આવ્યું હતું. ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાતે મુખ્યમંત્રી એવા રાજસ્થાનના મુખ્યમંત્રી જે અશોક ગેહલોત તે પણ આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ તેઓ રવિવારે રાત્રે જ અહીં પહોંચી ગયા હતા. ગૃહમંત્રીએ અહીં કેમ્પ કરેલો છે. મતલબ ક્યાંક ને ક્યાંક જે ગંભીરતાથી સરકાર પણ લઈ રહી છે, વિપક્ષ પણ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. આવા સંજોગોની અંદર આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેઓ મોરબીની મુલાકાત લઈ રહ્યા છે. હું મોરબી સિવિલ હોસ્પિટલમાં અત્યારે કઈ પ્રકારનું જે બંદોબસ્ત, ખાસ કરીને પોલીસને પણ અત્યારે એક એક્શન મોડની અંદર રાખવામાં આવેલી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે પોલીસ છે તેમને અત્યારે સમગ્ર જે સિવિલ હોસ્પિટલનો જે વિભાગ છે તેમને કોર્ડન કરી લીધો છે અને સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરી દેવામાં આવી છે. જે અનનેસેસરી, જે કહી શકાય કે બિનજરૂરી કોઈ પણ વ્યક્તિ છે એ સિવિલ હોસ્પિટલની અંદર ન પ્રવેશે તે માટે થઈ અને અત્યારથી જ જે સિવિલ હોસ્પિટલના જે પટાંગણને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. અને સિવિલ હોસ્પિટલની જો આપણે વાત જણાવું અત્યારે તો અત્યારે જે સ્પેશિયલ જે વડાપ્રધાનની સુરક્ષાની જે ટીમ છે તેમના દ્વારા સિવિલ હોસ્પિટલના એક એક જે ચપ્પા ચપ્પાને જે એક પ્રકારે કહી શકાય કે અત્યારે ચેક કરવામાં આવ્યું, ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યારની જો વાત કરીએ આપણે તો આજે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ બપોર બાદ અહીં ગમે ત્યારે આવી શકે છે તેમને લઈ અને એક પ્રકારે કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થાઓને કડી કરી દેવામાં આવી છે. અને આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો એવું પણ જાણવા મળ્યું છે કે સિવિલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન આવી અને કેટલાક જે પરિજનો છે તેમને સાંત્વના પાઠવશે, તેમને મળશે અને ત્યારબાદ જે ઘટના સ્થળ એટલે કે જે ઝૂલતો પુલ છે જ્યાં દુર્ઘટના ઘટી છે ત્યાં પણ તેઓ મુલાકાત લઈ શકે છે. તો પીએમ મોદી જ્યારે મુલાકાત લેવાના છે ત્યારે ખાસ કરીને રિહર્સલની જે પ્રક્રિયા છે તે પણ શરૂ કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે મોદી જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે, 34 લોકોના તો મૃત્યુ થયા છે પરંતુ કુલ મળી અને આ પુલ ઉપર એ જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે 400 જેટલા લોકો હતા. કેટલાય પરિવારના લોકો છે તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક પરિવારો છે ખાનગી હોસ્પિટલમાં, રાજકોટ હોય કે પછી જામનગર હોય, અન્ય શહેરોની અંદર તેમનું સ્થળાંતર જે વધુ સારવાર માટે કરવામાં આવ્યું હતું. અત્યારની પર તબક્કાની જો વાત કરી દઉં આપને તો સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે અનેક જે ઈજાગ્રસ્તો છે તેઓ અંદર હજુ દાખલ છે અને તેમની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લઈ અને એક પ્રકારે કહી શકાય કે તેમને તથા જે મૃતકો છે તેમના પરિવારજનોને પણ મળવા જાય એવી પણ એક સંભાવનાઓ જોવા મળી રહી છે. જો કે હાલના તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મોરબીમાં આજે બપોર બાદ આગમનને લઈ અને અત્યારથી જ કહી શકાય કે સમગ્ર મોરબીની સિવિલ હોસ્પિટલને કોર્ડન કરી લેવામાં આવી છે, ચાંપતો બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે.
तो मोरबी सिविल हॉस्पिटल में जारे पीएम मोदी जारे मुलाकात लेवाना होय ने परिवारजनों ने जारे सांत्वना पाठवाना होय त्यारे खास करीने समग्र हॉस्पिटल ने कॉर्डन करी देवामां आवी छे ने पोलीस नो चांपतो बंदोबस्त गोठवी देवामां आव्यो छे। समग्र परिस्थिति जारे नो एनो ताग मेळवामां आवशे चितार में दो तो आम तो जे दुर्घटना घटी त्यारे पोल ऊपर 400 जेटला लोको हता। आ 400 लोको पैकी 134 नो सत्तावार मृत्यु वाक सामे आव्यो छे। हजू पण आपणे जणावी दो के शोधखोळ त्या चाली रही छे। जे घटना स्थळ जे छे झूलता पुल नो जे स्थळ छे त्या हजू पण जे शोधखोळ चाली रही छे। कारण के 15 थी मांडी अने 20 फूट जेटलो ऊंडो आ जग्या जे पाणीनी अंदर अनेक लोको फसाया होय ત્યાંથી અનેક ડેડ બોડીઝ પણ મળી છે, અનેક લોકોને બચાવવામાં પણ આવ્યા છે। તો આ બધાની વચ્ચે વધુ ને વધુ જે કહી શકાય કે લોકોને જે સારવાર મળે તે માટે થઈ અને મોરબી ખાતે પણ લાવવામાં આવ્યા હતા, ખાનગી હોસ્પિટલોમાં પણ લાવવામાં આવ્યા હતા। અત્યારના તબક્કાની વાત આપને જણાવી દઉં તો મોરબીની સિવિલ હોસ્પિટલની અંદર કેટલાક જે સરકારી જે સારવાર લઈ રહેલા દર્દીઓ છે સરકારી હોસ્પિટલમાં, આ દર્દીઓને મળવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોરે આવશે। વડાપ્રધાન મોદી જ્યારે સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે જે ઇજાગ્રસ્તો છે તેમની ખબર અંતર પૂછવાના છે અને સમગ્ર જે સ્થિતિ છે એનો તાગ મેળવવાનો પ્રયત્ન કરશે। ને ખાસ મહત્વની બાબત તો એ છે કે જ્યારે પીએમ મોદી જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના હોય ત્યારે સમગ્ર સિવિલ હોસ્પિટલને કોર્ડન કરી દેવામાં આવે છે। જણાવ્યું તો એમ અત્યારે જે બિન સત્તાવાર રીતના એવું જાણવા મળ્યું છે કે હજુ પણ બે લોકોની શોધખોળ થઈ શકી નથી, તેમની શોધખોળ કરવામાં આવે, અત્યારે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। બીજી મહત્વની વાત આપને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવી રહ્યા છે તો એ જે સ્થળ ઉપર દુર્ઘટના ઘટી છે એ ઝુલતા પુલની પણ તેઓ મુલાકાત લેશે, સ્થિતિની સમીક્ષા કરશે। ત્યાં પણ અત્યારે ચાંપતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે। તો અહીંયા પણ આપને ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે સિવિલ હોસ્પિટલ ખાતે આપ જોઈ શકો છો ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલને એક પ્રકારે કહી શકાય કે કોર્ડન કરી લીધું છે। સતત અને સતત જે કહી શકાય કે પોલીસનો જે કોઈપણ વ્યક્તિ જે દર્દીના સગા કે છે તો તેમને અંદર આવે છે તો તેમને પણ ક્યાંક ને ક્યાંક તેમને સલાહ તેમને તેમની જે ચકાસણી કરવી એક પ્રોટોકોલના ભાગરૂપે જે પ્રક્રિયા કરવાની થતી હોય છે તે કરવામાં આવી રહી છે। જી તો પુલની જો વાત કરવામાં આવે તો ત્યાં સમીક્ષા છે તે પીએમ મોદી દ્વારા કરવામાં આવશે અને પરિવારજનોની પણ મુલાકાત તેઓ એટલા માટે કરવાના છે સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે મોરબીની મુલાકાત લે તો સ્વાભાવિક જ છે કે ગુજરાત સરકારના તમામ ઉચ્ચ જે પદાધિકારીઓ છે તે તો સાથે રહેશે, સાથે સાથે એવા પણ સમાચાર આવી રહ્યા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આવી રહ્યા છે, તેઓ પણ મોરબીની મુલાકાત લેવાના છે, ઘટનાસ્થળની મુલાકાત લેશે, સિવિલ હોસ્પિટલે આવશે। આ ઉપરાંત અનેક જે દિગ્ગજ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે આ તમામ લોકો પણ અહીં આવવાના છે। ફરી એક વખત આપને જણાવી દઈશ કે ન માત્ર પોલીસ જ પરંતુ અત્યારે જે ચાપતો સુરક્ષા બંદોબસ્તને લઈ અને મીડિયાની જે ટીમો છે તેમને પણ એક પ્રકારે કહી શકાય કે હોસ્પિટલથી જે પ્રોટોકોલના ભાગરૂપે તેઓ આગળ વધી રહ્યા છે। તો પોલીસ જે છે આપ જોઈ શકો છો પોલીસ દ્વારા સતત અને સતત સુરક્ષા વ્યવસ્થા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે સુરક્ષા વ્યવસ્થાનો સતત એક જાયઝો લેવામાં આવી રહ્યો છે, ચકાસણી કરવામાં આવી રહી છે અને કોઈ પણ જે પ્રકારના જે હોસ્પિટલની મુલાકાત લેનારા જે વ્યક્તિઓ છે તેમની પણ પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે છે। આપને જણાવી દઉં કે હજુ પણ આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે હોસ્પિટલની જે મુલાકાતે જે આવતા હોય છે જે સામાન્ય દર્દીઓ છે તેમને ખલેલ ન પહોંચે આ બાબતની પણ એક જે ચોકસાઈ છે એ તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે સામાન્ય લોકો છે જે હોસ્પિટલે સારવાર માટે આવે છે તો તેમને સારવાર તેઓ લેવા માટે થઈ અને તેઓ લોકોને જરા પણ અગવડ ના પડે આ પ્રકારની વ્યવસ્થા છે એ કરવામાં આવી રહી છે। જી તો વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે અને સમીક્ષા છે તે વ્યક્ત કરવામાં આવશે। પીએમ મોદી જ્યારે મોરબી આવવાના હોય ત્યારે ખાસ કરીને મોરબીની જે સિવિલ હોસ્પિટલ છે તેને સમગ્ર કોર્ડન કરી દેવામાં આવી છે, કારણ કે પરિવારજનોની તેઓ મુલાકાત કરવાના છે અને પરિવારજનોને તેઓ સાંત્વના પાઠવશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારે સમગ્ર જે ઘટના પ્રકાશમાં આવી હતી, દુર્ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે સૌ કોઈ લોકો હચમચી ગયા હતા અને બે દિવસથી આખું ગુજરાત રાત્રે આખું સરખી રીતે સૂઈ પણ નથી શકતું, મચ્છોના કાંઠે આ મરણ ચીસો જોવા મળી હતી। અને હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા અને ખાસ કરીને જે પરિવારજનો છે એનો આક્રંદ જોવા મળી રહ્યો છે। કરુણા ટીંકા જ્યારે સર્જવા પામી હતી ત્યારે બપોરે મોરબી
પીએમ મોદી જવાના છે ત્યારે ખાસ કરીને દુર્ઘટના સ્થળની તેઓ મુલાકાત લેશે અને દુર્ઘટના સ્થળની મુલાકાતની સમીક્ષા કરવામાં આવશે સાથે જ પરિવારજનોને તેઓ સાંત્વના પણ પાઠવશે સંકટ શોક અને સંવેદના કહી શકાય બપોર બાદ જ્યારે પીએમ મોદી મોરબી જવાના હોય ત્યારે ખાસ કરીને કોન્ટ્રાક્ટની જે જાળવણીની કોઈ જોગવાઈ નથી ત્યારે ખાસ જ્યારે અલગ અલગ જે પ્રક્રિયાઓ કહી શકાય મોરબીની સિવિલ હોસ્પિટલની તો ત્યાં આખી સિવિલ હોસ્પિટલ છે મોરબીની અને આખી કોર્ડન કરી દેવામાં આવી છે કારણ કે પીએમ મોદી જ્યારે મોરબી આવવાના હોય ત્યારે આખી સિવિલ હોસ્પિટલની કોર્ડન કરી દેવામાં આવી છે અને સમગ્ર જે સ્થિતિ છે એનો તાગ મેળવવામાં આવશે મોરબી ખેડા ચૂંટણી પહેલાં સૌથી મોટું ભંગાણ છે તે સર્જવા પામ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી